તે મારું જ પરમ ધામ છે. હે પાર્થ, જગતના કારણભૂત એવા જે પરબ્રહ્મ, તેમાં સર્વ પ્રાણીઓ રહ્યા છે અને તે કારણભૂત પુરુષથી આ સર્વ જગત વ્યાપ્ત છે અને તે પરમ પુરુષના દર્શન અન્ય ભક્તિ વડે થાય છે. હે ભરત વંશમાં શ્રેષ્ઠ, જે કાલાભિમાન દેવતાવાળા માર્ગ ઉપર ગયેલા યોગીઓ તથા કર્મ કરનાર કર્મ પ્રમાણે મોક્ષને તથા જન્મ મરણરૂપ સંસારને પામે છે, તે કાલાભિમાનીનો માર્ગ હું તને કહીશ. જે માર્ગ વિશે જ્યોતિરૂપ અગ્નિ દિવસ શુક્લ પક્ષ તથા માસરૂપ ઉત્તરાયણ ઇત્યાદિ રહેલા છે, તેવાના માર્ગ વિશે ગમન કરવાવાળો સગુણ બ્રહ્મનો ઉપાસક પુરુષ સગુણ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે. જે માર્ગ વિશે ઘૂમરાતી કૃષ્ણ પક્ષ તથા છ માસ રૂપ દક્ષિણાયન ઇત્યાદિ રહેલા છે, તે માર્ગ વિશે જવાવાળો કર્મી પુરુષ ચંદ્રમાથી પ્રાપ્ત થયેલા કર્મના ફળને પ્રાપ્ત થઈ પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. આ લોકના પ્રસિદ્ધ શુક્લ તથા કૃષ્ણ બેઉ માર્ગો અનાતિ સિદ્ધિ સિદ્ધ છે. આ બે માર્ગો વિશે શુક્લ માર્ગ વડે કોઈક ઉપાસક પુરુષ મોક્ષ પામે છે તથા બીજા કૃષ્ણ માર્ગ વિશે તો પુનર્જન્મને જ પ્રાપ્ત થાય છે. આ પૂર્વોક્ત બંને માર્ગને જાણતા છતાં એવો કોઈ ધ્યાન પ્રાણાયણ પુરુષ મોહને પ્રાપ્ત થયો નથી. તેથી હે અર્જુન, સર્વકાળ વિશે તું ધ્યાન પ્રાણાયણ થા. વેદો વિશે, યજ્ઞો વિશે, તપ વિશે તથા દાન વિશે જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગીને યોગી ઉત્તમ આદિ સ્થાન પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષસ્તુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામ અષ્ટોધ્યાય અષ્ટમોધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગીતા માર્ગીજે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવમો, રાજવિદ્યા રાજગૃહ્ય યોગ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તું દ્વેષ રહિત હોવાથી હું અગત્ય ગુહ્ય તથા અનુભવવાળા જ્ઞાનનું કથન કરું છું. જે જ્ઞાનને પ્રાપ્ત કરી તું સંસાર બંધનથી મુક્ત થઈશ. આ આત્મજ્ઞાન સર્વ વિદ્યાના રાજા સ્વરૂપ છે. સર્વ ગુહ્ય પદાર્થોમાં શ્રેષ્ઠ છે, સર્વથી ઉત્તમ ને પવિત્ર છે. તેને વિશે પ્રત્યક્ષ પ્રમાણ રહેલ છે. તે સર્વધર્મના ફળરૂપ છે. આચારમાં તે શક્ય છે તથા અવિનાશી છે. હે અર્જુન, આ ધર્મની શ્રદ્ધાથી રહિત પુરુષ મને પ્રાપ્ત ન થતા મૃત્યુયુક્ત સંસારરૂપ માર્ગ વિશે નિરંતર ભ્રમણ કરે છે. હે અર્જુન, અવ્યક્ત મૂર્તિવાળા મેં આ સર્વ જગત વ્યાપ્ત કર્યું છે. આથી સર્વભૂત મારે વિશે રહેલ છે, પણ હું તે ભૂતો વિશે રહેલ નથી. હે અર્જુન, આ સર્વભૂત મારે વિશે સ્થિત નથી. મારા અદભુત પ્રભાવને તું જો, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ તું જો, કે ભૂતોનું ઉત્પત્તિ કારણ છું. હું ભૂતોનું ઉત્પત્તિ કારણ છું, છતાં તે ભૂતોને વિશે નથી. સર્વ દિશાઓમાં વિચરનારા મહાન વાયુ જેમ આકાશ વિશે રહેલો છે, તેમ આ બધા પ્રાણી મારે વિશે સ્થિત છે તેમ માન. હે કૌંતેય, પ્રલય વેરા સર્વ પ્રાણીઓ મારી નિર્ગુણ કાયા વિશે લીન થાય છે અને ફરી સૃષ્ટિવેરા હું સર્વ પ્રાણીઓને સર્જું છું. પ્રકૃતિના તાબામાં હોવાથી પર્વત જેવા પ્રાણીઓના આ તમામ સમુદાયને મારી જ એ કાયા માયા પ્રકૃતિને હાથમાં લઈને હું ફરી ઉત્પન્ન કરું છું. હે અર્જુન, ઉદાસીન પુરુષની માફક રહેલા કર્મો વિશે આસક્તિથી રહિત એવા મને સૃષ્ટિ આદિ કર્મો બંધન કરતા થતા નથી. એ કૌંતે, પ્રકાશરૂપ મેં પ્રકાશિત કરેલી માયારૂપ પ્રકૃતિ જ સ્થાવર અને જંગમ જગતની ઉત્પત્તિ કરે છે અને પ્રકાશ વડે જગત વિવિધ પ્રકારે પરિવર્તન પામે છે. આ વિવેકી માણસ મારા સર્વભૂતોના મહાન ઈશ્વરરૂપ સર્વની ઉત્કૃષ્ટ પરમાર્થિક તત્વને જાણતા નહીં હોવાથી આ મનુષ્ય મૂર્તિને ધારણ કરવાવાળા
મારો અનાદર કરે છે, જેમની આશા નિષ્ફળ છે, જેમનું કર્મ નિષ્ફળ છે, એવા વિચારહીન પુરુષો, રાક્ષસી, આસુરી તથા મોહ ઉપજાવનારા પ્રકૃતિનો જ આશ્રય લે છે. હે અર્જુન, દૈવી પ્રકૃતિનો આશ્રય કરનાર એકનિષ્ઠ મહાત્મા પુરુષ તો મને સર્વભૂતોના કારણરૂપ તથા નાથી રહિત જાણી મને ભજે છે. હે અર્જુન, તે હંમેશા મારું કીર્તન કરતો હોવા છતાં, દ્રઢ વ્રતવાળો છતાં, મને નમસ્કાર કરતા છતાં, મારી ભક્તિ વડે નિત્ય મારું ધ્યાન ધરી મારું ચિંતન કરે છે. વળી બીજા અદ્વૈત રૂપે કે અનેક રૂપે, દ્વૈત રૂપે બધે રહેલા મને જ્ઞાન યજ્ઞ વડે ઉપાસે છે. હે અર્જુન, હું સંકલ્પ છું, હું જ યજ્ઞરૂપ છું, હું જ સ્વધારૂપ છું, હું જ ઔષધરૂપ છું, હું જ મંત્રરૂપ છું, હું જ ઘીની આહુતિ રૂપ છું, હું જ અગ્નિરૂપ છું તથા હું જ હવનરૂપ છું. આ જ જગતનો પિતા, માતા, ધારણ કરનાર તથા પિતામહરૂપ હું પરમેશ્વર જ છું, તેમજ વેદ વેગ વસ્તુરૂપ, પવિત્ર વસ્તુરૂપ, ઓમકારરૂપ, ઋગ્વેદરૂપ તથા યજુર્વેદરૂપ હું જ છું. હું ગતિરૂપ, પોષકરૂપ, પ્રભુરૂપ, સાક્ષીરૂપ, નિવાસરૂપ, શરણરૂપ, સહૃદયરૂપ, પ્રજારૂપ, પ્રલયરૂપ, સ્થાનરૂપ, નિધાનરૂપ તથા નારાથી રહિત બીજરૂપ પણ હું છું. હે અર્જુન, હું તાપને કરું છું, વરસાદને રોકું કે પડવા દઉં છું, અમૃતરૂપ છું, મૃત્યુરૂપ, સતરૂપ છું તથા અસતરૂપ પણ હું જ છું. ત્રણ વેદમાં કહેલા કર્મ કરીને સોમરસનું પાન કરનારા અને શુદ્ધ થયેલા એવા જે પુરુષો એ સ્વર્ગની યાતના કરે છે, તેઓ પોતાના ફળરૂપ એવા ઇન્દ્રલોકમાં જઈને ત્યાં દેવતાઓના દિવ્ય ભોગ ભોગવે છે. આ વિશાળ સ્વર્ગલોકને ભોગવી પુણ્યનો નાશ થતા તેઓ ફરી આ લોકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્રણ વેદના કર્મો કરનારા ફળના લોભીઓને જન્મ મરણના ફેરા ફરવા પડે છે. જે અધિકારી જન્મ અનન્ય થઈ ચિંતન કરવા છતાં મારો પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે, તે પુરુષના યોગક્ષેમને હું પરમેશ્વર જ વહન કરું છું. હે કૌંતેય, અન્ય દેવતાઓને પણ જે ભક્ત શ્રદ્ધાયુક્ત થઈ ભજે છે, ભક્ત પણ ભલે વિધિ વિના પણ મારું પૂજન કરે છે, હું સર્વયજ્ઞનો ભોગતા છું છતાં ફળ પ્રદાતા છું. આ વાત પ્રસિદ્ધ છે. સકામ પુરુષ મને તે રૂપે કદી ન જાણતો હોવાથી પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. દેવતાઓનો પૂજક દેવતાઓને જ પામે છે, પિતૃઓનો પૂજક પિતૃલોકને પામે છે, ભૂતોનો પૂજક ભૂતોને પામે છે તથા મારો પૂજક મને જ પામે છે. જે કોઈ મને ભક્તિ વડે પત્ર, પુષ્પ, ફળ, જળ આપે છે, તે શુદ્ધ બુદ્ધિવાળા પુરુષના ભક્તિપૂર્વક અર્પણ કરેલ પત્ર પુષ્પાદિકનો હું સ્વીકાર કરું છું. તેથી હે કૌંતેય, તું જે કરે છે, જે ભોજન કરે છે, જે હોમ કરે છે, દાન કરે છે તથા જે તપ કરે છે, તે બધું તું મને અર્પણ કર. આ રીતે તું શુભાશુભ ફળવાળા કર્મબંધનનો પરિત્યાગ કરી શકીશ તથા ફળત્યાગરૂપી સમર્પણને પામી જન્મ મરણથી મુક્ત થઈ મને પામીશ. હે અર્જુન, હું સર્વ પ્રાણી વિશે સંભાવ રાખું છું, જેથી કોઈ પણ મને પ્રિય કે અપ્રિય નથી, તો પણ જે મારું ભક્તિ વડે સેવન કરે છે તે મારે વિશે વર્તે છે તથા હું પણ તેને વિશે વર્તું છું. મોટા દુરાચારી પણ અનન્ય ભાવે મને ભજે તો તેને સાધુ માનો, કારણ કે તે સાચા નિશ્ચયવાળો છે. તે તરત જ ધર્માત્મા થાય છે તથા નિરંતર શાંતિને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, મારો ભક્ત નાશ પામતો નથી એ તું જરૂર જાણ. હે પાર્થ, મારો આશ્ચર્ય કરી જે પુરુષ પાપ યોનિવાળા હોય છે, તે સ્ત્રી હોય છે, વેશ્યા હોય છે તથા શુદ્ધ હોય છે, તે પણ પરમગતિને પ્રાપ્ત થાય છે. આ વાત નિસંશયી છે. હે અર્જુન, મારો ભક્ત જો ઉત્તમ જાતિવાળો બ્રાહ્મણ તથા ક્ષત્રિય હોય છે તો પરમગતિ પ્રાપ્ત થાય તેમાં શું જ કહેવું. માટે તું આ અનિત્ય તથા દુઃખયુક્ત મનુષ્ય દેહને પામી મને ભજ. હે અર્જુન, તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિશે પરાયણ થા તથા મને નમસ્કાર કર. આ પ્રકારે મારા શરણને પ્રાપ્ત થયેલો આ તારા અંતઃકરણને મારે વિશે યોજવાથી મને પામીશ. ઇતિ શ્રીમદ
ભગવદ્ ગીતા સુપનિષસ્તુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્યયોગો નામા નવમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગીતા માતગીજી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજી.